ગુજરાત નમસ્કાર મિત્રો ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ વતીથી આપ સૌને અહીંયા સ્વાગત કરું છું હું હેમંત સુથાર ટેકનિકલ ઓફિસર છું અને અત્યારે આપણે વંદે ગુજરાત ચેનલ બે આરોગ્ય ઉપર આપણે ગુજરાત મેડિસનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા પહેલી સપ્ટેમ્બરથી લઈને તો અગિયારમી સપ્ટેમ્બર સુધી આપણે આપણા વક્તવ્યોની સિરીઝ કાર્યક્રમોનું આયોજન કરેલું છે અગિયાર દિવસનું એમાં સૌપ્રથમ પ્રથમ આપણને આપણે આપ આપ સૌને અમે મેડિસનલ બોર્ડના કામ એના હેતુઓ તેની યોજનાઓ તેમાં મળતી સબસિડીઝ અને એ વિવિધ પ્રોજેક્ટો રિસર્ચ પ્રોજેક્ટો કઈ રીતે કરી શકાય તેના વિશેની જાણકારી માહિતી આપણે આપી સાથે સાથે અમે ઔષધીય વનસ્પતિઓની ખેતી વિવિધ પ્રકારની એવા સાત પાક અમે લોકોએ પસંદગી કર્યા છે ઔષધિય વનસ્પતિએ સાત વનસ્પતિ પસંદ કરી છે અને એ સાત વનસ્પતિઓની ખેત વાવેતર પદ્ધતિ વિશે તમે તમને સૌને અમે માહિતી આપી રહ્યા છીએ અને આ વિવિધ પ્રકારની જે સાત વનસ્પતિઓની માહિતી જે ઔષધીય વનસ્પતિને આપીએ છીએ ત્યારે સૌપ્રથમ અમે આપ સૌને એક એક ધ્યાન દોરવા માગીશું અમે કે ઔષધીય વનસ્પતિની જે ખેતી છે એ એનો આપણે અનુભવ ન હોય કારણ કે આ પરંપરાગત રીતે થતી ખેતી નથી એટલે જેવી રીતે આપણે ખેતીના પાકો કે ફળાવ પાકો કે કઠોળના પાક જેવી રીતે આપણે આ પેઢી દર પેઢી લેતા આવીએ છીએ એટલે એનો આપણને અનુભવ હોય છે કે કયો પાક ક્યારે વવાય ક્યારે લણાય શું ખાતર પાણી કઈ રીતે આપવું તે પરંતુ ઔષધીય વનસ્પતિ એક એવી વાત છે કે જેમાં અનુભવ સામાન્ય રીતે હોતો નથી અને જે પણ ખેડૂતો ખેતી કરતા હોય એ ખેડૂતો પોતે આવી ખેતી પહેલીવાર કરતા હોય એવું જોવા મળતું હોય છે જ્યારે તમે પહેલીવાર ખેતી કરો છો ત્યારે એ એક વાત તો ધ્યાને લેવી જ જોઈએ કે એ ખેતીની પૂરેપૂરી માહિતી આપણને હોવી જોઈએ કે આ પાક લેવાથી આ પાકની કઈ જાત આપણે રોપવાની થશે ક્યાંથી મળશે અને એના કયા એના છોડ વાવાના છે કે એના કટિંગ વાવવાના છે કે બીજ વાવવાના છે કઈ જાતના વાવાના છે કેટલા સમયમાં પાક મળશે એની માવજત શું છે એની એના એનું એને ખાતર પાણી કે બીજું શું દવાઓ આપવાની છે તે અને એની ઉપજ જે છે એ કઈ મળવાની છે કયા સ્વરૂપમાં એટલે કે એ એનું બિયારણ વેચવાનું થશે કેના પાન વેચવાના થશે કે એની ડાળખીઓ વેચવાની થશે કેના મૂળ વેચવાના થશે જ્યારે આ બધી વસ્તુની માહિતી આપણી પાસે હોય ને એનું બજાર ક્યાં હશે કે આપણે એને વેચીશું ક્યાં અને એ એનો ભાવ શું હશે તો આ બધું જ કર્યા પછી આપણને મળવાનું શું છે જો આનું પૂરેપૂરો અભ્યાસ પહેલેથી વિચારીને જાણીને પછી આપણે ખેતી કરવામાં તરફ આગળ વધીએ તો એ ખૂબ સારી વાત ગણાય અને સામાન્ય રીતે ખેડૂતો આ બધી વસ્તુ ધ્યાને લેતા જ હોય છે છતાં ઘણી બધી કંપનીઓ હોય છે ઘણી સંસ્થાઓ હોય છે કે જે આ પ્રકારની ખેતી માટે તમને પ્રોત્સાહન આપે માર્ગદર્શન આપે આર્થિક સહાય આપે અને એ ઉપજ ખરીદવા માટેની બાંહેધરી પણ આપતા હોય છે તો ખેડૂત મિત્રો આવી સંસ્થાઓના કે આવી આપણે કહીએ કે એનો સંપર્ક કરી ઇન્સ્ટિટ્યુશનોનો સંપર્ક કરી કે આવી કંપનીઓનો સંપર્ક કરી અને તમે એ કામગીરી હાથ ઉપર લો તો વધારે સારું રહેશે તો આપણે એ આજે અહીંયા આગળ જે છે તે અમે જે વિવિધ સાત પાકો ઔષધીય ખેતીના પાકોની વાત કરીએ એમાં આજે અશ્વગંધા વિશે આપણે જોવાના છીએ અગાઉ આપણે આમળા લીંડી પીપર ડોળી ગળો કુંવારપાઠું વિશે જોયું અશ્વગંધાના પછી આપણે આવતીકાલે સરગવા વિશે પણ વાત કરવાના છીએ તો આ બધી વનસ્પતિઓની ખેત વાવેતર પદ્ધતિ વિશે અમે જાણકારી આપીશું હવે અશ્વગંધા જે છે એ જાણીએ કે એનું નામ અશ્વ એટલે અને ગંધા અશ્વ એટલે ગોળો અને ગંધા એટલે આ જે પ્રકારની વનસ્પતિ છે એ એ જેવી રીતે કોઈ અશ્વમાંથી ગંધ આવતી હોય તેવી ગંધ આવતી હોય છે એટલે એનું નામ અશ્વગંધા પડેલું છે અને એ તમે જોઈ શકો છો કે અહીંયા છોડ એના ફૂલ એના મૂળના કાપેલા છે તે અને એનું ફળ એ આપણાને ચિત્રમાં બતાવેલું છે હવે અશ્વગંધા જે છે એ તેનું બોટોનિકલ નામ વિથાનિયા સોમની ફેરા તો ફિથાનિયા સોમની ફેરા એનું બોટનિકલ નામ છે આ છોડ એ પચીસથી ચાલીસ સેન્ટીમીટરની ઊંચાઈનો થતો હોય છે અને આ છોડના પાન જુઓ અહીંયા ચિત્રમાં જોઈ શકો એમ ઘાટા લીલા રંગના પાન છે અને એનું પુષ્પ જે આપણે અગાઉ ચિત્ર જોયું એવું ફૂલ નાનું ફૂલ થતું હોય છે જે પીળા કલરનું આછા પીળા કલરનું કે લાલ કલરનું હોય છે એના ફળ શરૂઆતની અંદર આવરણવાળા હોય છે અને કાચા હોય ત્યારે વટાણા જેટલા અને એના જેવા નાના લીલા રંગના હોય છે અને જ્યારે એના ફળ તમે જુઓ કે અહીંયા ફળની અંદર આજુબાજુ આવરણ છે અને આવું પાતળું વ્રજ જેવું આવરણ હોય છે અને એ ફળ જ્યાં સુધી પાકે નહીં એટલે ફળ જે અંદર લીલું હોય અને પાકે અને લાલ થાય ત્યારે એ આવરણ દૂર થતું હોય છે અને અહીંયા જે આપણે આગલા ચિત્રમાં જોયું છે તેમ એમ લાલ કલરનું એ ફળ જોવા મળે છે હવે આ જે છે આની અંદર આપણે એમ કહીએ કે અશ્વગંધામાં આપણે એના મૂળનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે અશ્વગંધામાં આપણે કહીએ કે જુદી જુદી વનસ્પતિમાં આપણે કયો અંગનો ઉપયોગ દવા તરીકે થઈ થતો હોય છે તો અહીંયા આગળ આપણે દવા તરીકે એના મૂળનો ઉપયોગ કરવાનો થતો હોય છે તો એના મૂળ છે એ લગભગ દસથી અઢાર ની લંબાઈના થતા હોય છે એટલે એ દોઢ સેન્ટીમીટરથી અઢી સેન્ટીમીટરની જાડાઈના એના મૂળ હોય છે તો આ એની એના મૂળની વાત છે કે એ આ વનસ્પતિના મૂળ છે જે આપણે આ વનસ્પતિમાંથી મેળવવાના થતા હોય છે તો આ વનસ્પતિનો જે આપણે સામાન્ય પરિચય જોયો હવે આ વનસ્પતિ છે તે એનો જેની વૃદ્ધિ હોય થવાની હોય ત્યારે એને ગરમ અને ભેજવાળું વાતાવરણ જરૂર હોય છે ત્યારબાદ એ જે પા જ્યારે પાક પાકવાનું હોય એટલે વનસ્પતિ પરિપક્વ થઈ જાય ત્યારે સૂકી આબોહવા એને માફક આવતી હોય છે તો આ વનસ્પતિ પાકવાના સમયે સૂકી આબોહવા વધુ માફક આવે છે આ વનસ્પતિ કે અશ્વગંધા જે કહીએ આપણે એ કોઈ પણ પ્રકારની જમીનમાં આ થઈ શકે એવું છે સામાન્ય રીતે આપણે ઘણી બધી જગ્યાએ ખુલ્લા વિસ્તારોમાં પડતર જગ્યાઓમાં આપણે એને કુદરતી રીતે થયેલી જોવા મળતી હોય છે આપણે અહીંયા પાક લેતા હોઈએ છીએ ત્યારે આપણે કયા પ્રકારની જમીનમાં વાવી જોઈએ એની માહિતી જાણકારી મેળવવી જરૂરી છે તો કોઈ પણ પ્રકારની જમીનમાં થઈ શકે પણ સામાન્ય રીતે આપણે ગોરાળું કે મધ્યમ કાળી જમીન એને વધારે માફક આવે છે અશ્વગંધાની ખેતી મંદસોર જે છે આ જગ્યાનું નામ છે જે સામાન્ય રીતે એટલે મધ્યપ્રદેશની આ જગ્યા છે જે ત્યાં આગળ હલકી રેતાળ પ્રકારની જમીન છે ત્યાં એનું સારું એવું પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અશ્વગંધાનું અને અશ્વગંધાનું જે મધ્યપ્રદેશમાં નિમચ જે છે એ વેચાણ કેન્દ્ર છે ઔષધિઓ વનસ્પતિઓનું ત્યાં એની વેચાણ પણ થતું હોય છે તો કાળી રેતીવાળી જમીન પણ સારી રહે છે ઘોરાળું મધ્યમ કાળી જમીન પણ આ અશ્વગંધા માટે સારી રહે છે વાવેતર માટે તો જમીનની વાત આપણે અહીંયા ઘડી જોઈ કે આવી જમીનમાં આપણે વાવેતર કરી શકીએ હવે આનું જે વાવેતર કરવું હોય ત્યારે આપણે ખેતરમાં જો વાવેતર કરવા માગતા હોઈએ તો ખેતરને ખેડી લેવું પડે એને સારી રીતે ખેડ્યા પછી એમાં છાણિયું ખાતર આપણે ઉમેરવું જોઈએ એટલે હેક્ટરે દસથી વીસ ટન છાણિયું ખાતર આપણે પહેલાં ઉનાળામાં ખેડ કરી લઈએ એપ્રિલ મે મહિનામાં પછી બે ત્રણ મહિના ખેતર ઉનાળામાં તપવા દઈએ પછી જૂનની શરૂઆતમાં કે જૂનની વરસાદની શરૂઆતની તૈયારી હોય ત્યારે ફરીથી એકવાર ખેડ કરીએ તે વખતે એક સારું છાણિયું ખાતર સૂકું કેવું તેવું હોય જે આપણે એમ કહીએ કે પરિપક્વ જેમાં લીલું ના હોય તેવું ખાતર આપણે ભીનું ના હોય તેવું છાણિયું ખાતર સમગ્ર ખેતરમાં એ કરી અને ફરી એક ખેડ કરીને આપણે ખાતર અંદર હળી મળી જાય ભળી જાય એ રીતે આપણે ફરી એક ખેડ કરીએ ખેડ કર્યા પછી આ જે અશ્વગંધા છે એની વાવણી પદ્ધતિમાં એનું બીજની વાવણી થતી હોય છે એટલે સામાન્ય રીતે ચોમાસાનું થોડુંક વરસાદ બે એક થઈ જાય તો આપણે કે ઓક્ટોબર મહિનાના પહેલાં પખવાડિયામાં એટલે સા એકાદ વાર વરસાદ થઈ ગયા પછી પહેલાં પખવાડિયામાં આમની વાવણી કરવાનું હિતાવત છે એવું માર્ગદર્શન અપાય છે સૂચના અપાય છે અને એના બિયારણ જે છે એ એના બિયારણની વાવણી થતી હોય છે એટલે એનું બિયારણ આપણે આગળ જોવાના છીએ તો આ જે એક એનું બિયારણ છે આ પ્રકારનું બિયારણો આવે છે અને એ બિયારણ વાવ વાવણી કરવા માટે દસથી બાર કિલો બીજ એક હેક્ટરે જરૂર પડતી હોય છે તો આ પ્રકારનું બિયારણ લઈ અને એ બિયારણને આપણે રેતી કે રાખ કે બીજે કોઈ પણ એની સાથે ભે ભે ભેળવણી કરી મિશ્રણ કરી અને આપણે એને એ બીને લઈ અને અહીંયા પૂખવાનું એટલે કે છાંટી શકીએ આપણે તો આપણે જે પણ દોરીઓ નક્કી કર્યો હોય ત્યાં હાથથી એને આ બિયારણને છાંટવાનું હોય છે એને આપણે એક ફૂટ બા એક ફૂટના અંતરે વાવવાનું નક્કી કર્યું હોય તો હાથથી કાળો પાડી અથવા કશાકથી કાળો પાડી અને એનું બીજ નાખીને એક એક ફૂટના અંતરે ચોક્કસ અંતરે આપણે આવું બિયારણ નાખી અને ઉપર વાટી વાળી અને આપણે એનું વાવણી પણ કરી શકીએ છીએ તો પૂખી અને અથવા બીજ વાવણી કરીને આપણે એનું વાવેતર સામાન્ય રીતે ખેડૂતો કરતા હોય છે તો અશ્વગંધામાં વાવણીની આ પદ્ધતિ હોય છે આમાં એમ કહ્યું કે આપણે દોરિયા વચ્ચે અંતર છોડવું હોય તો આપણે સાઠ સેન્ટીમીટર કે એટલે કે બે ફૂટ કે દોઢ ફૂટનું અંતર છોડી દઈએ અને એ હરોળની અંદર આપણે એ બે હરોળ વચ્ચેના અંતરની એટલે હરોળની અંદર છોડની વચ્ચે આપણે એક એક ફૂટનું અંતર રાખીએ તો વધુ સારું ઉત્પાદન મળે છે અને આપણને આંતરખેડ કે નિંદામણ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ અહીંયા આપણે અગાઉ જોયું એમ કે આના છોડ તૈયાર થવાના છે એટલે બીજ નાખ્યા પછી છોડનો ઉગાવો થશે આ રીતનું બીજ આપણે બજારમાંથી ગુણવત્તાવાળું મેળવી શકીએ અને આ બીજ જે છે એ પંચ્યાસી રૂપિયાથી લે તે નવ્વાણું રૂપિયાનો ભાવ અહીંયા લખેલો છે તો જે તે સમયે જે ભાવ હોય આપણને એમ સમજીએ કે એંસીથી સો દોઢસો રૂપિયા કિલો આનું બીજ આપણને મળી શકતું હોય તો એ સારી જાતનું આપણે ગુણવત્તાવાળું બીજ મેળવી લઈએ અને આ બીજની માવજતની અંદર સામાન્ય રીતે એમાં ત્રણ ગ્રામ ડાયથેન એમ પિસ્તાલીસ નામની દવાનો પટ આપવાનો થતો હોય છે આવો પટ બીજ નાખતા પહેલાં આપી દઈએ પછી વાત આવે છે કે વાવણી કર્યા પછી એટલે આમ તો કોઈ પણ રાસાયણિક ખાતર આપવાની ભલામણ નથી કરી કારણ કે આ છોડને આપણે ઔષધિ તરીકે વાપરવાના છીએ એટલે એ ઉપયોગમાં લેવાશે અને મૂળ એનું વપરાવાનું છે એટલે કોઈ એવી રાસાયણિક ખાતર કે જંતુનાશક ના વપરાય કારણ કે એને કારણે દવામાં એવી અસરો ટોક્સિક અસરો ઊભી થાય તો કોઈ રાસાયણિક ખાતરની ભલામણ કરી નથી સેન્દ્રિય ખાતર આપણે કહીએ કે જેને છાણિયું ખાતર કહીએ મેં અહીંયા અગાઉ કહ્યું તો એમ દસ ટન અથવા બે ટન દિવેલાનો ખોળ કે પાંચ ટન મરઘાનું ખાતર એ આપણે પાયાના ખાતર તરીકે આપી શકીએ ખેતરની અંદર ખેડ કર્યા પછી પછી બીજી ખેડ પહેલાં ખેડ ભેગા આપણે કરી શકીએ અને એ ખાતર ભળી જાય એની કાળજી રાખીએ હવે આપ જોઈ રહ્યા છો કે નિંદામણ એટલે જ્યારે છોડ ઉગવા લાગે ત્યારે એમાં વીસ પચીસ એમાં નિંદામણ કરવાની જરૂર પડે નિંદામણ વધારે ઉગી જતું હોય બહુ ઝડપથી થયેલું હોય તો આપણે એના એનો સમયાંતર ઓછો પણ હોય તો સમયાંતરે વહેલા મોડા એનું નિંદા પણ આપણે કરતા જવું પડે આંતરખેડ પણ કરતી તેને કારણે જમીન વધારે સારી પોચી બને અને આપણો જે પાક છે એનો ઉગાવો છોડનો વિકાસ પણ સારો થાય હવે એક ચોરસ મીટરમાં સાઠથી સિત્તેર છોડ રહે એ રીતે પારવણી એટલે કે આપણે જો બિયારણ નાખેલું હોય અને છૂટાછવાયા છોડ હોય ઉગી ગયા હોય તો થોડાક છોડ ઓછા પણ કરી લઈએ એટલે આપણે એમાં પારવણી કહીએ એવા છોડ ઓછા કરી લઈએ તો સાઠથી સિત્તેર છોડ એક ચોરસ મીટરમાં અંતર ભાગમાં રહે તો આપણને હેક્ટરે છ થી સાત લાખ છોડ મળી શકે આ એક પ્રમાણ છે કે એને આપણે કહીએ કે છટણી થોડી થઈ જાય અને એ જગ્યા પણ છોડને બીજા છોડને મળી રહે હવે અશ્વગંધામાં ધરૂનો કોવારો અને છોડનો સુકારો એ બે મુખ્ય રોગ જોડતા જોવા મળતા હોય છે તે સિવાય બીજી કોઈ પણ જીવાતનો ઉપદ્રવ ખાસ એમાં જોવા મળતો નથી હવે જો અશ્વગંધામાં દરૂનો કવારો કે છોડનો સુકારો દેખાય તો ડાય ડાયથેન એમ પિસ્તાલીસની દવા ત્રણ ગ્રામ એક લીટર પાણીમાં ઓગાળી દર અઠવાડિયે બેથી ત્રણ વાર આપણે એના મૂળમાં દવા પહોંચે એ રીતે આપવી જોઈએ એટલે જમીનમાં આપણે એ રીતે એનો છંટકાવ કે આપ આપવાની કાર્યવાહી કરવી જોઈએ હવે આ જે દવા હોય કે ખાતર હોય એના માટે પણ ફરીથી આપણે કોઈ ખેતીવાડી અધિકારીનું માર્ગદર્શન મેળવી લઈએ કારણ કે કયા પ્રકારનો રોગ છે ને કયા પ્રકારની દવા અને કેટલા પ્રકારના પ્રમાણમાં અને ક્યારે આપવી જોઈએ કયા સમયે આપવી જોઈએ એનું માર્ગદર્શન સમયસર મેળવી લીધું હોય અને એ પછી જે દવા નાખી હોય તો આપણે એ આપણે એમ કહીએ કે એનો અસરકારક એનો ઉપાય કે ઇલાજ કર્યો એવું આપણે કહી શકીએ કે સમજી શકીએ હવે મૂળનું જો વધુ ઉત્પાદન આપણે અહીંયા આગળ મૂળનું ઉત્પાદન લેવાનું છે તો આપણે એમાં આ છોડની અંદર એવું કહેવાય કે વધુમાં વધુ મૂળ ઉગે તો આપણાને વધુમાં વધુ ફાયદો થાય તો આપણી ઉપાજીનું પ્રમાણ વધી શકે તો અહીંયા આગળ જુઓ કે પંચોતેરમાં દિવસે અશ્વદાની વાવેતર વાવેતર કર્યા પછી પંચોતેરમાં દિવસે છોડના પચાસ ટકા પાન એટલે ઉપરથી આપણે પ્રૂનિંગ કરી લઈએ મુખ્યત્વ રાખી અને છોડના પાન કાપી લઈએ છટણી કરીએ તો એમાં એવું કહેવાય છે કે નીચે મૂળ વધે છે અને મૂળનો જથ્થો વધારે થતો હોય તો એ મૂળ આપણને વધારે મૂળ મળે હવે જે કાપણીની વાત છે કે વાવણી બાદ છોડને આપણે એકસો પાંત્રીસથી એકસો પચાસ દિવસે પાકીને તૈયાર થઈ જાય છે છોડ આટલા દિવસોમાં તૈયાર થયા પછી એટલે કે અહીંયા ઘડી ત્રણથી ચાર સાડા ત્રણથી ચાર માસનો સમય જેવું થયું લગભગ અને એ છોડના પાનના જે છે એ ગળાના પાન એટલે કે નીચેના પાન પીળા પડવા લાગે છે અને એના ફળ પણ પીળા પડી જાય છે અને પાક અને એટલે એવું સમજીએ કે પાક હવે આપણો પાક એ લેવા માટેનો સમય થઈ ગયો એટલે આ પરિપક્વ અઢીથી ત્રણ મહિના પછી કે પાંચ મહિના સુધીમાં આ રીતે લક્ષણો જોવા મળે એટલે પછી આપણે આ છોડને ઉપાડી લેવાનો આવે એટલે ઉપાડવાની જરૂર પડે ત્યારે આપણે જમીનમાંથી ઉપાડવાનો છે એટલે આપણે થોડુંક પાણી મૂકી દઈએ તો જમીન પોચી કરી લઈએ અને જમીન પોચી કરવાથી આપણે એ કામગીરી જે ઉપાડવાની કામગીરી છે એમાં મહેનત ઓછી પડશે અને પૂરેપૂરો છોડ તૂટ્યા વગર આપણે એને મૂળ સહિત ઉપાડી શકશું ઉખાડી શકશું તો એને મૂળ સહિત છોડને ખેંચી લેવાનો આવશે એટલે જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ તે રીતે આપણે બધા છોડ આખા વિસ્તારના ખેતરના ઉપાડી લઈશું એ છોડ ઉપાડી લીધા પછી એના ટુકડા કરવાના થાય એટલે આપણે મૂળના ટુકડા કરી લઈએ સાતથી દસ સેન્ટીમીટરના ટુકડા કરી લઈએ અને એક સાતથી દસ સેન્ટીમીટરના ટુકડા કરી અને જે આપણે સાઈઝ જોઈએ છીએ એ સાઇઝના મૂળ જુદા કરી અને સારી રીતે એને પાણીમાંથી ધોઈ નાખીએ એટલે એમાંથી માટી અને બીજો કચરો ગંદકી હોય તો દૂર થાય અને એવા ધોયેલા જે છે મૂળ સારી રીતે ધોયેલા એને આપણે સુકવણી કરવા મૂકીએ એટલે સુકવવા મૂકવા થશે એટલે એને સારી પ્લાસ્ટિક સીટ ઉપર પાથરી અને ફેલાવી અને આપણે એને સુકવવા જોઈએ એના ફળ જો મળ્યા હોય આપણે તો ફળમાંથી આપણે એમાંથી બીજ લેવાના છે તો ફળને આપણે જુદા એ કરી અને એમાં પગથી એના એને દબાવીને એને આપણે પોલિથિન બેગ્સમાં એના ફળ મૂકીને દબાવી અથવા બીજું કોઈ કાપડ મૂકીને દબાવીને એમાંથી બીજ આપણે કાઢી શકીએ તો આપણે બીજ પણ એના મેળવી શકીએ હવે આપણે જે મૂળના કટકા કર્યા છીએ એટલે હવે મૂળ જે છે એનો જે વેચાણ છે એ જુદા જુદા એની ગુણવત્તા પ્રમાણે એટલું એનું ગ્રેડિંગ કરવાનું થતું હોય એટલે એની જે જાળાઈ છે મૂળની જાળાઈ પ્રમાણે એનું ગ્રેડિંગ થતું હોય છે એટલે જે જાડા મૂળ હોય છે એટલે આ મૂળ સફેદ હોય કઠણ હોય અને અઢીથી ત્રણ સેન્ટીમીટરનો એનો ઘેરાવો હોય એવા જાડા મૂળ પછી દોઢથી બે પોઈન્ટ ચારની જાડાઈના મૂળ એટલે કે મધ્ય જાડાઈના મૂળ પછી દોઢથી દોઢ સેન્ટીમીટરથી ઓછી જના એના મૂળ સેન્ટીમીટર જેની જાડાઈ ઓછી હોય તો આવા ત્રણ પ્રકારનું ગ્રેડિંગ અહીંયા બતાવ્યું છે તેવા ત્રણ ગુણવત્તાના ત્રણ ગ્રેડિંગ કરીને અને એ પ્રકારનું આપણી ઉપજને આપણે જુદા જુદા ભાવે સારી ઉપજને સારા ભાવે એ રીતે જુદા જુદા ભાવે આપણે વેચી શકીએ છીએ તો આ મૂળ અહીંયા આગળ જુઓ કે એક સારી ગુણવત્તાવાળા મૂળ જાડા હોય મૂળને હાથથી ભાગીએ તો સહેલાઈથી તૂટી જવા જોઈએ પછી તૂટેલો ભાગ એ સ્ટાર્ચ યુક્ત અને સુવાળો સફેદ જોવા મળે અને એમાં રેસાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ કે રેસા ઓછા પ્રમાણમાં હોય અને એનો સ્વાદ છે એ સહેજ તુરો લાગે અને શહેર જ કરવાસ પડતો લાગે તો આ એ મૂળની ગુણવત્તા કેવી છે એ આપણને અહીંયા મૂળની ગુણવત્તા બતાવી છે અને ગંધાનું મૂળ જે છે એમાં એવું કહેવાય છે કે વિથેનોલોઈડ નામનું આલ્કલોઇડ નામનું તત્વ હોય છે જે આ એ એની ઔષધીય ગુણવત્તા એને ગુણ આપે છે અને આ ઔષધીય ગુણવત્તા જે કહીએ કે વિથેનોલોઈડ જે છે એ આપણે દવાઓમાં એ આપણા પાકમાં કેટલું છે એ તત્વના આધારે પણ ભાવ નક્કી થતો હોય છે એ તત્વ વધારો હોય તો એ સારી ગુણવત્તાવાળા આપણા અશ્વગંધાના મૂળ કહેવાય આમાં જે ટા સ્ટાર્ચનું પ્રમાણ છે એ પણ અહીંયા દર્શાવ્યું છે સરકાર 30 થી ત્રીસથી ચાલીસ ટકા પણ હોય છે એમાં તો આ રીતે એની મૂળની ગુણવત્તા છે તો આલ્કલોઇડ અને સ્ટાર્ચનું પ્રમાણ મૂળની જાડાઈ પ્રમાણે વધઘટ હોય છે જાડા મૂળ અહીંયા બતાવ્યા છે આપણે એને પતલા મૂળ પણ બતાવ્યા છે તો એ પ્રમાણે આપણા ભાવ થઈ શકે હવે ગુજરાત આણંદ અશ્વગંધા એક નામની સંશોધિત જાત જે છે એ આપણને ઔષધીય અને સૌ સુગંધિત વનસ્પતિ ઔષધિ કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જાત છે સંશોધિત જાત છે બે હજાર પંદરમાં આ જાત આપણને એ કરવામાં આવી છે વિકસાવવામાં આવી છે તો મેં ખેડૂત મિત્રો આ પ્રકારની જાત કોઈ સારી એમાંથી આપણે લઈએ અને આપણે સારી જાતના ઔષધગંધાના છોડ ઉછેરીએ અહીંયા ગુજરાત આણંદ અશ્વગંધા એક નું ચિત્ર પણ બતાવેલું છે અને એના કેવા પ્રકારનો ઉગાવો થશે તે પણ દર્શાવેલું છે રાષ્ટ્રીય કક્ષાએ પણ આની ચકાસણી થયેલી છે આ સુધારેલી જાતની અને એમાં આ જાતના મૂળનું ઉત્પાદન અન્ય જાતો કરતાં વીસ ટકા જેટલું વધારે મળે છે જોવા મળે છે એ અહીંયા આપ જોઈ શકો છો કે એનું ઉત્પાદન પણ સારું મળે છે તો આપણે આવી જુદી જુદી સંસ્થાઓ જે છે એના સંપર્કમાં રહીએ અને આવી જે સંસ્થાઓ છે જેમાં નેશનલ મેડિસનલ પ્લાન્ટ બોર્ડ મેડિસનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ સ્ટેશન એગ્રિકલ્ચર યુનિવર્સિટી આણંદ જૂનાગઢ દાંતીવાડા નવસારી એમ જુદી જુદી આપણી ગુજરાતી યુનિવર્સિટીના જે એક્સપર્ટ છે નિષ્ણાતો છે જે ખેતીવાડી અધિકારીઓ છે તેનો સંપર્ક કરીને માર્ગદર્શન મેળવતા રહીએ એવી સંસ્થાઓનો સંપર્ક પણ કરી શકીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ કેન્દ્રીય ઔષધિ એવમ સૌ સુગંધ સંસ્થાન પણ છે જે એમાંથી ત્યાં પણ આપણને માર્ગદર્શન મળી શકે અને તમારી ઉપજના વેચાણ માટે ઓનલાઈન પણ તમે વેચાણ મૂકી શકો તેમાં નેશનલ મેડિસનલ પ્લાન્ટ બોર્ડનું પોર્ટલ પણ છે જે એ પોર્ટલ ઉપર તમારી વેચાણની જાહેરાતમાં તમારું નામ તમારું સ્થળ તમારો સંપર્ક નંબર તમારો ઈમેલ તમારી ઉપજની ગુણવત્તા એનો તમારે અપેક્ષિત ભાવ તમારો અપેક્ષિત જથ્થો આવું તમે તમારા નામ જો માહિતી મૂકો તો આખા ભારતમાંથી આખા ગુજરાતમાંથી જેને પણ ખરીદવાની ઈચ્છા હશે એ તમારો સંપર્ક કરશે અને એ રીતે તમે તમારું વેચાણ અગાઉથી કોઈ ખરીદનાર નક્કી કરીને અથવા થઈ ગયા પછી તૈયાર થઈ ગયા પછી માલની ઉપજ તમે ઓનલાઈન પણ તમે એ કરી શકો ખાસ કરીને અને મધ્યપ્રદેશમાં પણ અશ્વગંધાનું સારું એવું માર્કેટ છે બીજી ઔષધિઓ પણ ત્યાં સારા એવા પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો ખેડૂત મિત્રો તમારા વેચાણ માટે તમને આ એના સંપર્કમાં તમે એ કરી શકો તો અહીંયા આગળ આપણે જોઈએ કે અશ્વગંધાના મૂળ અને એનો પાવડર પણ વેચાતો હોય છે અહીંયા અશ્વગંધાના મૂળનો બસો ગ્રામનો ભાવ મેં બસો નેવું રૂપિયા દર્શાવ્યો છે એક જગ્યાનો અને જે પાવડરનો ભાવ છે એ પણ અઢીસો ગ્રામ પાવડરના પાંચસોને અગણ્યાંસી રૂપિયા એટલે આ ભાવ લગભગ બસોથી પાંચસો રૂપિયાની રેન્જમાં મૂળનો અને આપણે કહીએ કે પાંચસો છસો રૂપિયાથી હજાર રૂપિયા એના પાવડરનો ભાવ જે છે એ બસોથી અઢીસો ગ્રામનો જોવા મળતો હોય છે તો અહીંયા આપણે આ અશ્વગંધા વિશે બહુ વિસ્તૃત વિગતે માહિતી જોઈ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર આપનો નમસ્તે